તો મિત્રો યોગા મેડિટેશન અને આયુર્વેદાનો ત્રિવેણી સંગમ જ્યાં થાય છે તે આ જગ્યા છે. પાછળ બધી જ કુટીરો છે અહીંયા આગળ. મિત્રો આ પાછળ જે તમને દેખાય છે આખો ડાઇનિંગ એરિયા છે અને આ રહી મારી ચાવી. લેટ્સ ઓપન ધ ડોર અને સી અંદરથી કેવું છે. તો મિત્રો મારી પાછળ આજે છે શંકરા આયુર્વેદિક વેલનેસ સેન્ટર છે, સ્પા છે. તો મિત્રો મને ખબર નહીં કે મને એન્ટ્રી મળશે કે નહીં. હલો ફ્રેન્ડ્સ, મારું નામ અમિત છે અને હું અમેરિકાથી જાગ્યા ત્યારથી ભાગ્યા તમારી ગુજરાતી ચેનલ પર તમારું સ્વાગત કરું છું. અત્યારે હું આવેલો છું બૂન નોર્થ કેરોલિનામાં, જ્યાં શ્રી શ્રી રવિશંકરનો આર્ટ ઓફ લિવિંગનો આશ્રમ છે. અહીંનો હું તમને થોડોક નજારો બતાડીશ અને બતાડીશ કે આ આશ્રમ કેવો છે અને અહીંયા કઈ કઈ એક્ટિવિટીઝ થતી હોય છે. મિત્રો આ પાછળ તમને જે દેખાય છે આખો પાર્કિંગનો એરિયા છે. અહીંયા આગળ ઘણી બધી કાર્સ ઓલરેડી આવી ગઈ છે અને આવા બીજા બે ત્રણ પાર્કિંગ લોટ છે અહીંયા આગળ. આ મારી પાછળ જે તમને લાઈન દેખાય છે ત્યાં આગળ એ લોકો રેપિડ ટેસ્ટિંગ કરી રહ્યા છે. કોઈને પણ એન્ટ્રી આપતા પહેલાં એ લોકો પહેલાં ચેક કરશે કે કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવે છે કે નહીં, પછી જ તમને આશ્રમની અંદર એન્ટ્રી આપતા હોય છે. મેઇન રિસેપ્શન એરિયા છે, અંદરજીને જોઈએ તો આ મેઇન ચેક ઇન ડેસ્ક છે અહીંયા આગળ પાછળ. જે લોકો અહીંયા ફર્સ્ટ ટાઈમ આવતા હોય એ લોકોએ આ રિસેપ્શન પર આવીને ચેક ઇન કરાવવાનું હોય છે. તો મિત્રો આ પાછળ જે તમને દેખાય છે આખો લંચ અને ડિનરનો એરિયા છે, જે બહારથી આવો દેખાય છે. Thank you.
આ જે આખો એરિયા છે એ કેફેટેરિયા છે. અહીંયા આગળ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર માટે લોકો આવતા હોય છે અને બેસતા હોય છે. એકદમ ઓપન છે. મિત્રો, આ પાછળ જે તમને દેખાય છે આખો ડાઇનિંગ એરિયા છે. ખૂબ જ મોટો છે, આરામથી 300-400 લોકો અંદર આવી જાય એટલી કેપેસિટી છે. પાછળ બધી જ કુટીરો છે અહીંયા આગળ. આ બધી કુટીરો દેખાય છે તમને? આ બધી જગ્યાએ રહેવાની જગ્યા છે અહીંયા. અને આગળ પણ બહુ બધી છે અંદર. આગળ લગભગ હાફ અ માઇલ સુધી અંદર છે બધી કુટીરો. અને કુટીરમાં જવા માટે લોકોએ શટલની વ્યવસ્થા રાખેલી છે, એટલે કે ગાડીઓ રાખેલી છે. કોઈને પણ અહીંયા ઉપરથી નીચે સુધી જવું હોય તો એ લોકો ફ્રીમાં બેસાડીને નીચે લઈ જાય અને નીચેથી ઉપર લઈ આવે છે. અહીંયા જે હોલ દેખાય છે એ વેદા હોલ છે. આવા 4 હોલ રાખેલા છે લોકોએ. ત્યાં આગળ એ લોકો મેડિટેશન, યોગા અને ઘણી બધી બીજી પ્રેક્ટિસિસ કરાવતા હોય છે. પાછળ 2 છે આ બાજુ અને આ બાજુ 2 છે. તો મિત્રો, મને ખબર નહીં કે મને એન્ટ્રી મળશે કે નહીં આ એકાદા યોગા હોલમાં કે વેદિક હોલની અંદર. જોઉં છું ખુલ્લો છે કે નહીં. ખુલ્લો હોય તો અંદરથી તમને બતાડું કે કેવો છે વેદિક હોલ. તો મિત્રો, હું અંદર આવી ગયો છું વેદિક હોલની અંદર. અહીંયા આગળ લાગે છે અહીંયા બધા જે પાર્ટિસિપન્ટ આવેલા છે બધા મેઇન હોલમાં ગયા છે મેડિટેશન કરવા માટે, એટલે મને અંદર આવવાનો મોકો મળી ગયો છે. બ્યુટિફુલ. તો મિત્રો, મેં રૂમ લઈ લીધો છે અહીંયા રોકાવા માટે. મારી પાછળ જે તમને દેખાય છે ગાડી એ એક શટલ છે. એ અહીંયા અપડાઉનની સર્વિસ આપે છે. કોઈને ઉપર જવું હોય, નીચે જવું હોય, જો બૂમો પણ પાડે છે શટલની આપણે. અને આ છે બિલ્ડિંગ જેમાં મેં રૂમ લીધો છે. અને પાછળ તમને જે દેખાય છે ને ત્યાં આગળ સ્પાનો એન્ટ્રન્સ છે. અહીંયા આર્ટ ઓફ લિવિંગનું સ્પા છે, શંકરા સ્પા કહે છે એને. તો ચાલો અંદર જઈએ અને જોઈએ આપણો રૂમ કેવો છે અને અંદર કેવું છે એ તમને અંદરથી બતાડું.
તો હું અંદર આવી ગયો છું. આ લોબીનો એરિયા છે, અહીંયા આગળ મેઇન લોબી. આ બાજુ પાછળ આખી લોબી છે, બધા અલગ અલગ રૂમ્સ છે, અને આ બાજુ પણ બીજા રૂમ્સ છે. બહુ બધા રૂમ્સ હોય એવું લાગે છે. અહીંયા આગળ હું મારા રૂમ પર આવી ગયો છું, અને આ રહી મારી ચાવી. લેટ્સ ઓપન ધ ડોર અને સી અંદરથી કેવું છે. લેટ્સ સી અંદરથી કે કેવો છે રૂમ. વાહ, રૂમ તો લાગે છે સારો, એકદમ હોટલ ટાઈપનો એવો લાગે છે. અહીંયા ફોન છે, ટીવી છે, નાઇટ લેમ્પ છે. ઓફિસ કામ કરવું હોય તો ચેર આપેલી છે. હા, લેટ્સ સી. ઓ, ઇટ્સ પ્રીટી કૂલ. અને પડદા છે, આ બેડ છે અહીંયા આગળ, ને આ બીજો બેડ છે. અને ગરમી થાય તો ઉપર પંખો પણ આપેલો છે. અને આ મિરર છે. હાય, લેટ્સ સી આમાં શું છે જોઈએ. ઓ, હેંગર્સ આપેલા છે, એ લોકોએ ચપલા પણ આપેલા છે. ગરમી વધારે લાગે તો ફેન પણ આપેલો છે. વાહ, અને આ કોઈ નાઇટ ડ્રેસ ભૂલી ગયો એના માટે લાગે છે આ. અને પાછળ ઇસ્ત્રી અને ઇસ્ત્રીનું સ્ટેન્ડ. બહુ સારી વ્યવસ્થા કહેવાય. હા, તો આ પડદો ખોલીએ અને જોઈએ બહારનો કેવો નજારો છે, કુદરત કેવું છે એ જોઈએ આપણે. લેટ્સ ચેક ઇટ આઉટ. વાવ, બ્યુટીફુલ. વાવ, લુક એટ ધેટ, કેટલો બ્યુટીફુલ નજારો છે. હું તમને બતાવું બહાર કેવું દેખાય છે. તો મિત્રો, તમારે જાણવું હોય કે મેં આ રૂમનું કેટલું ભાડું આપેલું છે અહીંયા રહેવા માટે, તો મને તમે નીચે કોમેન્ટમાં લખીને જણાવજો. 100 કોમેન્ટ્સની આજુબાજુ કોમેન્ટ આવશે પછી હું મેં કેટલા પૈસા આપેલા આના એ હું તમને કોમેન્ટમાં જણાવી દઈશ, અને એને પિન પણ કરી દઈશ કોમેન્ટને, એટલે તમને ખ્યાલ આવે કે મેં આ રૂમમાં રહેવાના કેટલા પૈસા આપેલા છે. તો મિત્રો, મારી પાછળ આજે છે શંકરા આયુર્વેદિક વેલનેસ સેન્ટર છે, સ્પા છે ત્યાં. એની અંદર જઈને તમને હું લોબીમાં કેવો નજારો છે તમને બતાડું. ત્યાંથી એન્ટર થઈ આપણે. લેટ્સ ગો ઇનસાઇડ. અહીંયા આગળ એક નાની શોપ જેવું લાગે છે. આયુર્વેદા કુકિંગ બુક્સ છે અહીંયા આગળ, યોગા મેટ્સ, ટી શર્ટ્સ. Yeah.
ખૂબ જ સરસ જગ્યા બનાવી છે આ લોકોએ. આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરવી હોય તમારે તો આ જગ્યાએ ચોક્કસ એકવાર વિઝિટ કરવી જોઈએ તમારે. અને અંદર બધા રૂમ્સ આપેલા છે ટ્રીટમેન્ટ કરવાના, અંદર નથી જતો અત્યારે. અને આ સામે જે માણસ તમને દેખાય છે એ હું પોતે છું. હાય ગાઈસ. તો મિત્રો, મને આશા છે કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો. ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ વિડીયોને શેર કરજો. આજનો લાઇકનો ટાર્ગેટ રાખું છું 500 લાઇક્સનો. મને આશા છે કે તમે આ લાઇકનો ટાર્ગેટ પૂરો કરી આપશો. મળીશું આપણે પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.